નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું શ્યામ ક્લાસીસ બુલેટામાં આજે આપણે આ વિડિયોમાં યુનિટ નંબર ટુ રીડ નંબર વન અનફોર્ગોટેબલ વર્લ્ડ ડીઝનીનો પાર્ટ થ્રી જોઈશું આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ આગળના બે વિડીયોમાં જોઈ લીધા છે જો વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી તે જોયા ન હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમે તેને જોઈ શકો છો તો ચાલો શરૂ કરીએ પાર્ટ થ્રી ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથીંગ એલ્સ કે ડિઝનીલેન્ડની વાર્તા છે ને એ કદાચ બીજી કોઈ પણ વાતથી ચડ્યાતી છે બેટર એટલે ચડિયાતી કે ડિઝનીલેન્ડની વાર્તા છે એ બીજી કોઈ પણ વાર્તાથી ચડ્યાતી છે ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એની સ્ટબોન ડિટરમાઇનેશન અને તે વોલ્ટની દ્રષ્ટિ વિઝન એટલે દ્રષ્ટિ અને ડટર ડિટરમાઇનેશન એટલે દ્રઢ નિશ્ચય અને તે વોલ્ટની દ્રષ્ટિ અને તેનો દ્રઢ નિશ્ચય રજૂ કરે છે કોણ આ ડિઝનીલેન્ડ છે ને એ ટુ રિયલાઇઝ એન આઈડિયા હી ઇન અને તે જે વિચારોમાં માનતો તે બિલિવડ એટલે માનવું આઈડિયા એટલે વિચારો ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નસ્ટડ ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક કે વર્ષોથી વોલ્ટ છે ને એ એક નવા જ પ્રકારનું મનોરંજન પાર્ક બનાવવાનું સ્વપ્ન જોતો રહ્યો વર્ષોથી વોલ્ટ છે એવું વિચારતો તે મારે કંઈક નવા જ પ્રકારનું મનોરંજન પાર્ક બનાવવું છે આ સ્વપ્ન એ છુપી રીતે જોતો રહ્યો સ્વપ્ન જોતો એને બનાવવું તો પણ કોઈને એણે વાત ન કરી ઈટ વુડ બી એ પોટપોરી પોટપોરી એટલે સંગમ સંગ્રહ ઓફ ઓલ ધ આઈડિયા અપ એટલે ઉત્પન્ન થયેલું બાય હિઝ ફર્ટાઇલ ફર્ટાઇલ એટલે ફળદ્રુપતા ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ તેની ફળદ્રુપ્ત કલ્પનાશક્તિ દ્વારા ઉત્પન્ન થયેલા વિચારોનો તે સંગ્રહ છે જ્યાં તો એમ છે ડિઝનીલેન્ડ શું તો કે વર્લ્ડની જે અદ્ભુત ફળદ્રુપ્ત ઈચ્છાશક્તિ છે ફળદ્રુપ્ત કલ્પનાશક્તિ છે એ બધાનો સંગમ એનો મતલબ થાય ડિઝનીલેન્ડ બટ ધ આઈડિયા ઓફ સિન્કિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક ઇવેન વર્લ્ડ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સિમ્ડ સો પ્રિપોસ્ટ્રિયસ ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન પણ મનોરંજન પાર્ક બનાવવામાં લાખો ડોલર ખર્ચી નાખવા એ વિચાર એટલો બધો હાસ્યસ્પદ લાગતો હતો તેણે આ વિશે કોઈને જાણ કરી નહીં વિદ્યાર્થી મિત્રો આ ત્યારના જમાનાની વાત છે ઓગણીસો ઓણસાઠમાં તો ચાલીમો બર્થડે ઉજવી લીધો હતો તો આ કેટલામાં વર્ષ પહેલાંની વાત કેટલા વર્ષો પહેલાંની વાત હોય ત્યારની વાત છે ત્યારે આને મનોરંજન પાર્ક બનાવું હતું અને એમાં લાખો ડોલર હતા ત્યારે આ વિચાર કોઈને માનવામાં આવ્યો નહોતો લાગતો આ વિચાર હાસ્યસ્પદ લાગતો હતો એટલે વોલ્ટે આ વિચાર વિશે કોઈને વાત જ કરી નહીં હી જસ્ટ બિગેન પ્લાનિંગ તેણે માત્ર શાંતિથી પ્લાનિંગ શરૂ કરી દીધી વાત કોઈને ના કરી તેણે પ્લાનિંગ ચાલુ કરી દીધું સેનું એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું આ પેરેગ્રાફને પણ એકવાર પાછો જોઈ લઈએ તે ડિઝનીલેન્ડની વાર્તા એ બીજી કોઈ પણ વાર્તાથી ચડિયાતી છે અને તેની અંદર વોલ્ટની દ્રષ્ટિ અને વોલ્ટનો જે દ્રઢ નિશ્ચય છે તે તે રજૂ કરે છે વર્ષોથી વોલ્ટ છે શાંતિથી છુપી રીતે એક નમો મનોરંજન પાર્ક બનાવવાનું સ્વપ્ન જોતો રહ્યો તેની ફળદ્રુપ્ત ઈચ્છા સલ્પના શક્તિ દ્વારા ઉત્પન્ન થયેલા તે બધા વિચારોનો સંગમ હતો પણ મનોરંજન પાર્ક બનાવવામાં લાખો ડોલર ખર્ચી દેવા એ વિચાર એટલો હાસ્યસ્પદ લાગતો હતો કે તેણે કોઈને આના વિશે વાત કરી નહીં પ્રોસ્ટ્રિયસ એટલે હાસ્યસ્પદ તેણે માત્ર રીતે પ્લાનિંગ શરૂ કરી દીધું જોઈએ એઝ યુઝ્યુઅલ એટલે હંમેશાની માફત ધો એટલે જો એ છતાં પણ હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ વિથ હિઝ ઓવન એન્સુસિયમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ કે છેવટે જ્યારે તેણે અમને તેના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે હંમેશાની માફત તેણે અમને તેના ઉત્સાહમાં ભાગીદાર બનાવ્યા ઇન્થુઝિયમ એટલે ઉત્સાહ કે છેવટે જ્યારે હાવ બધું પ્લાનિંગ થઈ ગયું ને ત્યારે વોલ્ટે એના વિશે આ જે પ્લાનિંગ થયું એના વિશે અમને જણાવી અને તેના ઉત્સાહમાં અમને ભાગીદાર બનાવ્યા સમવન હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક કોઈ ક્યાં પૂછ્યું કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ ક્વિક કેમ ધ રિપ્લાય તરત જ જવાબ આવ્યો ઇટ શૂડન્ટ લાઈક ઇટ શુડ લાઈક ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ કે દુનિયામાં બીજું કોઈ ના હોય ને એના જેવું દેખાવું જોઈએ તરત જ વોલ્ટે જવાબ આપ્યો કોઈ કે પૂછી નાખ્યું હું પૂછી નાખું કે વોલ્ટ આ ડિઝનિયલ કેવું દેખાવું જોઈએ તો વોલ્ટે ફટાફટ જવાબ આપ્યો શું કે આ દુનિયામાં બીજું કોઈ ના હોય ને એના જેવું દેખાવવું જોઈએ predictably વી હેડ ટ્રબલ raising મની કે પૂર્વધારણા મુજબ અમને પૈસા એકઠા કરવામાં મુસીબત થઈ પૂર્વધારણા મુજબ પ્રિડિક્ટેબલી એટલે પૂર્વધારણા મુજબ તે પહેલેથી જ અમને ખબર હતી કે આટલા બધા પૈસા ભેરા કરવા થોડી તકલીફ તો પડશે ને હા છે બટ ડિઝનીલેન્ડ ડી ડોકોન ઇન જુલાઈ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ પણ ડિઝની લેન્ડ છે ને ઓગણીસો ને પંચાવનમાં ખુલીને જ રહ્યું ભલે મુસીબત પડી પૈસા ઉઘરાવામાં પણ ઈચ્છા શક્તિ હતી મનથી દ્રઢ નિશ્ચય કરી લીધો તો કે ડિઝની તો બનાવવું જ છે અને જે પણ કામમાં તમે દ્રઢથી નિર્ણય કરી લ્યો ને તો એ કામ થઈને જ રહે છે જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ ડિઝનીલેન્ડ ક્યારે ખુલ્યું છે 1955 માં પંચાવનમાં છે મહિનો છે જુલાઈનો આ તમને ટ્રુ ફોલ્સમાં પૂછાય છે ટ્રુ ફોલ્સમાં એટલે યાદ રાખી લેજો ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોકડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટસ ઇમેજીનેશન કે પહેલા દિવસથી લઈ અને આજ દિવસ સુધી લાખો લોકો આ વોલ્ટની જે આ કલ્પના શક્તિ દ્વારા ઉત્પન્ન થયેલું જે આ સર્જન છે એને જોવા માટે આવ્યા છે લાઈક એ કીડ વિથ એ ન્યૂટોય ધ બિગેસ્ટ સાયનસ્ટોય ઇન ધ વર્લ્ડ જો શું કહે છે કે કિડ એટલે બાળક ન્યૂટોય એટલે નવું રમ કે જાણે બાળક એના હાથમાં નવું રમ અડું આવી ગયું હોય અને એ પણ દુનિયાનું સૌથી મોટું હોય દુનિયાનું સૌથી તેજસ્વી હોય એવી જ રીતે વોલ્ટ છે ને એ આની ફરતે આટા મારતો વંડર એટલે આટા મારતો ધ્રુદો પાર્ક એટલે પાર્કની ફરતે સ્ટેરિંગ એટલે તાઇ તાકીને જોતો એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ જેમ કોઈ ટુરિસ્ટ જેટલી આતુરતાથી જોતા હોય ને એટલી જ આતુરતાથી શું કહે છે કે વોલ્ટ માટે આ ડિઝનીલેન્ડ કેવું હતું તો દુનિયાનું સૌથી મોટું અને તેજસ્વી રમડું હોય ને એવું રમળું હતું વોલ્ટ માટે આ ડિઝનીલેન્ડ છે ને એ અને તે પણ આ પાર્કને એટલી જ આતુરતાથી આનંદથી આંટો મારતો જેટલી આતુરતાથી કોઈ ટુરિસ્ટ આવી હોય ને આટો મારે ને એટલી આતુરતાથી પાછો જોઈએ આ પેરેગ્રાફને તે છેવટે જ્યારે તેણે અમને તેના આ ઉત્સાહ વિશે જણાવ્યું ત્યારે તેણે અમને તેના ઉત્સાહમાં ભાગીદાર બનાવ્યા કોઈકે પૂછ્યું કે વોલ્ટા ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ તરત જ જવાબ આવ્યો કે દુનિયામાં બીજું કોઈ ન હોય ને એના જેવું દેખાવું જોઈએ પૂર્વ ધારણા મુજબ અમને પૈસા એકઠા કરવામાં મુસીબત પડી પણ ડિઝનીલેન્ડ તો જુલાઈ ઓગણીસો ને પંચાવનમાં ખુલ્લીને જ રહ્યું અને પહેલા દિવસથી લઈને આજ દિવસ સુધી લાખો માણસો વોલ્ટની અદ્ભુત કલ્પના શક્તિના સર્જનને જોવા માટે આવ્યા છે અને વોલ્ટ માટે આ ડિઝનીલેન્ડ કેવું હતું તો કે દુનિયાનું સૌથી મોટું અને તેજસ્વી રમડું હોય ને એવું હતું અને વોલ્ટ પણ એને આ પાર્કને આંટો મારતો રખડતો વોલ્ટ આ પાર્કની આજુબાજુમાં કેવી રીતે જેમ કોઈ ટુરિસ્ટ જેટલી આનંદિતતાથી આંટો મારે ને એટલી જ આનંદિતતાથી ધ ઓવરમેલ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા કે વોલ્ટના જે આ ક્રેઝી આઈડિયા છે એને જે અત્યંત સફળતા મળી કારણ કે આઈડિયા તો ક્રેઝી જ હતા ને ઓગણીસો ને પંચાવનની સાલમાં લાખો ડોલર ખર્ચવા એ પણ છે એમાં મનોરંજન માર્ગ બનાવવામાં એ ગાંડા જેવા વિચાર લાગતા છતાં પણ એને ખૂબ જ સફળતા મળી ટ્રીગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન તેણે ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક વધારો કરી દીધો ડ્રામેટિક એટલે નાટ્યાત્મક તે વોલ્ટના આ ક્રેઝી વિચારોને જે જબરજસ્ત સફળતા મળી એના લીધે આ ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક વધારો થઈ ગયો યેટ સક્સેસ નેવર ચેન્જ દ વોલ્ટ છતાં પણ સફળતાને લીધે વોલ્ટમાં ક્યારેય પરિવર્તન ના આવ્યું નહીંતર માણસો સફળ થાય ને પછી એટીટ્યૂડ આવી જાય અહંકાર આવી જાય પણ વોલ્ટમાં એવું ક્યારેય આવ્યું નહીં હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન તે હંમેશા સાદો માણસ જ રહ્યો પેલા એ સાદો હતો સફળ નહોતો થયો ત્યારે સફળ થયા પછી પણ તે સાદો રહ્યો હી હેટેડ પાર્ટી તે પાર્ટીઓને ધીકાર તો મોટા માણસોને પાર્ટી કરવાનો બહુ શોખ હોય પણ વોલ્ટભાઈ તેને ધિકારતા એન્ડિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ વોઝ એ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ અને રાત્રે તેને બહાર જવાનું મન થાય તો તે નાની એવી રેસ્ટોરન્ટમાં જઈ લિટલ એટલે નાની એવી રેસ્ટોરન્ટમાં જઈ અને બર્ગર અને ચીલી એટલે ચટણી ખાતો જો કોઈ દિવસ એને એમ થાય ને રાત્રે બાર આટો મારવા જાઓ તો એ નાની એવી રેસ્ટોરન્ટ દોતતો અને ત્યાં બર્ગર અને ચટણી ખાઈ લેતો હાવ સાદો માણસ જ રહ્યો છેલ્લે સુધી હી ઇઝ ઓનલી એસ્ટ્રા એટલે મોટો ખર્ચો જાજો પડતો જ ખર્ચો અતિશય ખર્ચો વોઝ એ મિનિએચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફિસ હાઉસ તે તેના જીવનનો સૌથી મોટામાં મોટો ખર્ચો તેણે કર્યો હોય ને પોતાના માટે તો તેણે પોતાના ઘરની ફરતે જે નાના રમડાના રેલના પાટા નખાવ્યા હતા ને એ હતો વોલ્ટના જીવનનો સૌથી મોટામાં મોટો ખર્ચો હોય ને પોતાનો તો એ કયો હતો તો એણે પોતાના ઘરની ફરતે રેલવેના પાટા નખવ્યા હતા રમકડાના એ એનો જીવનનો મોટા મોટો ખર્ચો હતો ચાલો આ પેરેગ્રાફને પણ એકવાર પાછો જોઈ લઈએ કે વોલ્ટના જે આ ક્રેઝી વિચારો છે એને જે ભવ્ય સફળતા મળી એના લીધે નીઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક વધારો થઈ ગયો છતાં પણ સફળતાને લીધે પણ વોલ્ટમાં ક્યારેય પરિવર્તન ના આવ્યું તે હંમેશા સાદો માણસ જ રહ્યો તે પાર્ટીઓને ધીકારતો અને રાત્રે બહાર જવાનો એનો વિચાર હોય તો એ નાની એવી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણીનો હતો તેના જીવનનો સૌથી મોટો ખર્ચો હોય તો તેણે તેના જીવનના તેણે તેના ઘરની ફરતે નાના રમોડાના જે રેલવેના પાટા નખ્યા હતા ને તે જ હતો વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની અ ફ્રેન્ડ વન્સ અંદર તેના એક વખત તેના મિત્રએ તેને પૂછ્યું કે આટલા બધા પૈસાનું તું શું કરીશ

સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ તે બિઝનેસ શરૂ કર્યો ત્યારથી લઈને તે પહેલીવાર સમૃદ્ધ થયો તેના લીધે ગેવ એ વોલ્ટ એ ચાન્સ ટુ ડેવલોપ અધર આઈડિયા એના લીધે વોલ્ટને પોતાના જે બીજા વિચારો હતા ને એને ડેવલોપ કરવાનો પણ ચાન્સ મળ્યો પોતાનો એનો વ્યવસાય શરૂ કર્યો તો જે કાર્ટૂન બનાવવાનો ત્યારથી લઈને પછી જ્યારે સમૃદ્ધ બન્યો ને ત્યારે તેને પોતાના જે બીજા વિચારો હતા ને એને વિકસાવવાની પણ એને તક મળી કારણ કે પહેલાં એને કરવાતા પણ પહેલાં એની પાસે પૈસા નહોતા હવે સમૃદ્ધ થઈ ગયો છે એટલે પોતાના જે બીજા વિચારો છે ને એને ડેવલોપ કરવા માટે પણ એને ચાન્સ મળ્યો ધીસ ઇન્કલુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ આની અંદર સમાવેશ થાય છે કાચી ધાતુનો વિકાસ એનો મતલબ એમ થાય છે કે વોલ્ટે કાર્ટૂન ઉપરાંત બીજા કયા કયા વિચારો હતા અને એને કઈ રીતે વિકસિત કર્યા તો પહેલાં પહેલાં તો એણે કાચી ધાતુનો વિકાસ માટે પ્રયત્ન કરેલા છે અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ આર્ટ્સ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ અને બીજું છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ જેના માટે તેણે જમીન અને લાખો ડોલર દાન કર્યા અને ત્રીજું છે એન્ડ ધ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ વન હંડ્રેડ ડોલર ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા અને એમાં સૌથી મહત્વકાંક્ષી હોય એમ્બિશિયસ એટલે મહત્વકાંક્ષી તો સો મિલિયન ડોલરનું ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરો છે ટૂંકમાં એક ફેરે વોલ્ટ પાસે પૈસા આવી જાય છે પોતે સમૃદ્ધ થાય છે પછી પોતે બીજાય ધંધા ચાલુ કરે છે બીજા પણ પોતાના જે વિકાસ વિચારો છે એના તરફ તે આગળ વધે છે અને એમાં શું શું કરે છે તો પહેલમ વહેલા તો એ શું કરે છે કાચી ધાતુનો વિકાસ કરે છે પછી શું કરે છે તો કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ આર્ટ્સ જેના માટે તે જમીન અને લાખો ડોલર દાન આપે છે અને સૌથી મહત્વકાંક્ષી હોય તો એ સો મિલિયન ડોલરનું વર્લ્ડ છે અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરો છે ટ્રેઝિકલી એટલે કરુણતાની રીતે ઇન ધ મિડેસ્ટ મિડેસ્ટ એટલે મધ્યમાં ઓફ ઓલ ધીસ એક્ટિવિટી આ બધી પ્રવૃત્તિની આ બધી જે પ્રવૃત્તિ ચાલતી હતી ડિઝનીલેન્ડ બનાવ્યું છે પછી સિટી ઓફ ટુમોરો ફ્લોરિડામાં જે બનાવ્યું છે આ બધી પ્રવૃત્તિઓની મધ્યમાં વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલનેસ ફેટલ ઇલનેસ વોલ્ટ છે ને એ આ જીવલેણ બીમારીમાં સપડાયો ફેટલ એટલે જીવલેણ જીવ લઈ લે એવી ઇલનેસ એટલે બીમારી સ્ટ્રાઇકન એટલે સપડાવ સપડાવવું કે આ બધી પ્રવૃત્તિના મધ્યમાં વોલ્ટ છે એ આ જીવલેણ બીમારીમાં સપડાયો આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ મેં આ ક્રુરલ બો વિશે એટલે મેં તેની આ માંદગી વિશે માત્ર તેને એક જ વાર વાત કરતાં સાંભળ્યો હું વાત કરી અને વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ તેણે મને કીધું કે જે મને થયું છે ને એ તને ન થાય એનું ધ્યાન રાખજે આ મોટા નાનો ભાઈ છે એ ભાઈ પ્રત્યે આટલી લાગણી બતાવે છે કે જે મને થયું છે જે મને રોગ થયો છે આ જીવલેણ છે જીવ લઈ લે એવો એ તને ન થાય એનું ધ્યાન રાખજે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયટ જે રાત્રે તે મરી ગયો જે દિવસે તે મર્યો એની આગળની રાત્રે મેં હોસ્પિટલમાં તેની મુલાકાત લીધી હતી ઓલ ધો ડિસ્પરેટલી ઇલ ડિસ્પરેટલી એટલે અત્યંત ઇલ એટલે બીમાર તો અત્યંત બીમાર હોવા છતાં પણ ઓલ ધો એટલે છતાં પણ ઝ એઝ ફૂલો પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ ઇઝ લાઈફ તે તેના જીવન તે તેના જીવનમાં જેટલો નવા નવા પ્લાનોથી ભરેલો રહેતો એટલા જ પ્લાનોથી તે ત્યારે પણ ભરેલો હતો ભવિષ્યના પ્લાનોને લઈને તે હંમેશા ભરેલો રહેતો તેના જીવનમાં એમ ત્યારે પણ તે ભરેલો જ હતો જ્યારે હાવ મર્યો છે એની આગળની રાત્રે નહીં તો જે માણસ મરણ પથારીએ પીળો હોય ને એને કાંઈ નવા નવા પ્લાનને વિચાર ના આવે પછી એની માનસિક સ્થિતિ છે ને અત્યંત ગંભીર થઈ ગઈ હોય છતાં પણ વોલ્ટનું એવું નહોતું વોલ્ટ ત્યારે પણ નવા નવા વિચારોથી ભરેલો હતો આ પેરેગ્રાફને બેને પણ પાછો જોઈ લઈએ કે આવી આ કરુણ કરુણતાની રીતે આ બધી પ્રવૃત્તિઓની મધ્યમાં વોલ્ટ છે તે જીવલેણ બીમારીમાં સપડાયો મેં તેને આના વિશે માત્ર એક જ વાર વાત કરતા સાંભળ્યો

ફ્યુચર જનરેશન વીલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ આવનારી પેઢીઓ સેલિબ્રેટ કરવાનું ચાલુ રાખશે વોટ હી હે વન્સ હે ડિસ્ક્રાઇબ્ડ એકવાર તેણે વર્ણન કરેલું શું ધેટ પ્રિસિયસ એઝલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ્સ વિચ અસ પ્લે વિથ ચિલ્ડ્રન ટોયસ એન્ડ લાફ એટ સિલિથિન્સ એન્ડ સિંગ ઇન ધ બાથ ટ્યુબ એન્ડ ડ્રીમ એક વખત તેણે વર્ણન કરેલું શું કે દરેક માણસમાં એવું કાયદ તો ખાસ છે જ પ્રિશિયસ એટલે કિંમતી એવરી હ્યુમન બિંગ્સ એટલે દરેક માણસમાં એવું કાયદ તો મૂલ્યવાન વસ્તુ છે જ જે બાળકના રમડાથી રમવા માટે પ્રેરે છે નકામી વસ્તુ ઉપર દાંત કઢાવે છે બાથ ટ્યુબમાં ગીત ગવડાવે છે અને સ્વપ્ન જોવડાવે છે દરેક વ્યક્તિની અંદર એવું કાયદ તો વિશિષ્ટ મૂલ્યવાન છે જ જે રમડાથી રમવા માટે પ્રેરે છે નકામી વસ્તુ પર દાંત કાઢે જો આપણે ઘણી ફેર રમોડું પડ્યું હોય તો આપણે લઈને રમવા માંડીએ આપણી અંદર એવું કઈ ખાસ છે પછી ઘણી વાર આપણે હાવ નકામી વસ્તુ હોય દાંત ના આવી હોય તો આપણે દાંત કાઢી છીએ કારણ કે આપણી અંદર એવું કાંઈક ખાસ મૂલ્યવાન છે નાતા નાતા ગીત ગાવાનું મન થાય છે આપણે પણ સ્વપ્નાઓ જોઈ છીએ કારણ કે મનુષ્યની અંદર દરેક મનુષ્યની અંદર કાંઈક તો મૂલ્યવાન છે જ તો શું કહે છે આપણા લાસ્ટ પેરેગ્રાફ કે વોલ્ટ કહેતો કે ડિઝનીલેન્ડનો અંત ક્યારેય આવવો જોઈએ નહીં અને ક્યારેય આવશે પણ નહીં મને પણ એ વિચારવું ગમે છે કે વોલ્ટ ડિઝનીના પ્રભાવનો અંત ક્યારેય પૂરો નહીં થાય અને આવનારી પેઢીઓ તેના સર્જન દ્વારા ઉજવણી ચાલુ રાખશે એક વખત તેણે વર્ણન કરેલું કે દરેક વ્યક્તિની અંદર એવું તો કાંઈક ખાસ છે જ જે બાળકના રમવાડાથી રમવા માટે પ્રેરે છે નકામી વસ્તુ પર દાંત કઢાવે છે બાથ ટ્યુબમાં ગવડાવે છે અને સ્વપ્ન જોવડાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો લાસ્ટ પાર્ટ યુનિટ નંબર ટુના રીડ નંબર વનનો જેનું ટાઈટલ છે અનફોર્ગોટેબલ વોલ્ટ ડિઝની આશા રાખું છું કે સરસ રીતે તમને આ રીટ સમજાઈ ગયો હશે જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો આ રીટ સારું લાગ્યો હોય તો તમે આપણા આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો થેન્ક યુ જય હિન્દ